ચલો ભાઈ ગુડ ઇવનિંગ ગુડિંગ ગુડ નાઇટ સુધીની સફર આપણે કરશું ક્યાંક શાંત સુધારશું તો પછી ઊંઘવાડી દઈશું કઈક કરશું આજે ચેટું જીપીએસસી ને ટાર્ગેટમાં રાખી અને ઇતિહાસ આપણે ભણવો છે તો એના માટે આપણે આજે ભેગા થયા છે સમય સાંજે અને ચડતી રાત્રે શું કરશું ઇતિહાસ ભણવાનો છે અને એમાં ઇતિહાસમાં સત્યાગ્રહના પગરણ એક ટોપિક આપણે લીધો છે ખબર પડે કે શું કરવાનું થાય આમાં જીપીએસસીની બધી વાતો કરવાની છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત જાહેર સેવા આયોગમાં ડીવાયસો આવે છે ભાઈ એની ભરતી આવે છે નાયબ મામલતદારની ઘણા સમયથી સીધી ભરતી આવી નથી એસટીઆઈની જાબળ જોડ ભરતીઓ આવી ગઈ છે અને ક્લાસ વન અને ટુની જીએ એસ ક્લાસ વન અને જીસીએસ ક્લાસ વન અને ટુ આના માટેની બધી જાહેરાતો આવતી હોય છે અને એમાં તો શું છે કે એડવાન્સમાં કેલેન્ડર હોય છે કે આવું આવું થશે આમ કરશું આપણે તો એ આવતું હોય છે એટલે એના માટે આપણે તૈયારી કરી શકીએ એટલે જીપીએસસીનું પ્લાનિંગ એ એવું ના થાય રવિવાર તે રવિવાર સુધીમાં કે હું સ્પર્ધાત્મક પરીક્ષામાં શું જ નહીં આ હું આ ફિલ્ડમાં જ નથી અને સીધા સોમવાર સવારે એવું થાય બ્રશ કરતાં કરતાં કે સાહેબ ટુ તો પાડી જ દેવાની છે આપણે એ રીતનું આયોજન ઓછું હોય છે જીપીએસસીમાં ધીમે ધીમે તમને એમાં મોહ પેદા થાય અને એ માયામાં તમે જે ગૂંથાઓ પછી એ લપેટામાંથી ને ઉત્તરાયણના લપેટની જેમ પહેલાં ગુચ્છા ન ઉકેલાય ને એવું માયા છે પણ મજા આવે એવું છે ગુચ્છા પ્રત્યે તમને પ્રેમ થઈ જાય કે મજા છે જીપીએસસીમાં તૈયારી કરવામાં એક તો પહેલો ફાયદો કે તમે જેવું આયોજન કરો એ મુજબ તમને રિસ્પોન્સ મળે કે હું રહી ગયો છું તો દેખાય એરર કે હા આપણે અહીંયા ભૂલ કરી છે ભાઈ એટલે રહી ગયા છે પેલા ઘણી એક્ઝામ પદ્ધતિ મંડળ જેવું ના થાય હિસાબ જ ના મળે સાલો કે સાલો કેમ રહી ગયો ઘણા તો કેમ મેરિટમાં આવી ગયા એ હિસાબ ના મળે હું સિલેક્ટ થઈ ગયો છું કેમ થઈ ગયું એ નથી ખબર પડતી જીપીએસસીમાં આવું નથી થતું તમે શાંતિથી બધું ધ્યાન ઉપર રાખો તો તમારું કામ થઈ જાય જીપીએસસીની સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે પ્રાથમિક કસોટી છે ને પ્રિલિમનરી એ પ્રિલિમનરી એક્ઝામનું ફોર્મેટ બધા માટે સમાન છે ખાલી એક્ઝામના માર્ક્સમાં જે અકડમ બકડમ હોય ચારસો માર્કનું હોય કે બસો માર્કનું પેપર હોય પણ જે સિલેબસ છે ને સેમ છે ઇતિહાસ વારસો છે ભૂગોળ છે બંધારણ છે આ બધી વાતો સરખી સરખી છે એટલે આપણે એ તમને ખ્યાલ આવી ગયો હશે હવે દર વખતે ફોર્મેટ સમજવાની કંઈ જરૂરિયાત નથી અને હવે આપણે જવાનું છે ઇતિહાસ તરફ ટાઈટલ તમને ખબર પડી ગઈ છે સત્યાગ્રહના એ પગરણ કહેવાય બરાબર ને તો આપણે સત્યાગ્રહ શબ્દ જે છે ને એ ખબર પડે કે એક મહાન વિભૂતિ છે શ્રી ગાંધી અને એમને ટાર્ગેટમાં રાખીને આપણે ભણવાના છે સત્યાગ્રહના પગરણ એટલે બાપુજી આવે ને એટલે સત્યાગ્રહ આવી જાય ગાંધીજી આવે એટલે શું આવે સત્યાગ્રહ આવી જાય અને એમના આયા પછીના પગરણ થયા એ સત્યાગ્રહના પગરણ છે બરાબર ને ઓકે ગુડ ઇવનિંગ યસ યસ ભાઈને મોટિવેશન લાગ્યું ગયું આમાં હું તો ખાલી ઇન્ફોર્મેશન આપતો હતો મારી ઇન્ફોર્મેશનમાં તમને મોટિવેશન લાગ્યું તો મોટિવેશનમાં તો છાતી ફાટી જાય એવું થાય તો તો હું તો ખાલી ઇન્ફોર્મેશન આપતો હતો જીપીએસસી આવી હોય છે મિત્ર અને આ રીતે આપણે આગળ વધવાનું છે પહેલું લેક્ચર છે ને એટલા માટે બાકી તો નહીં આપું સોરી દોસ્ત યાર ટાઈમ બગાડવાનો તો આપણો કોઈ કન્સેપ્ટ હોતો જ નથી પણ છતાંય છતાંય છેલ્લે તો ફરીને પાછો તલાટીનો પ્રશ્ન આવીને ઊભો રહેશે કે સાહેબ તલાટીમાં આમાંથી શું પૂછાશે ભાઈ આપણે ટાર્ગેટ છે ને જીપીએસસી માટે વધારે કર્યો છે કે જેથી કરીને અમે તમને અમે ઉતારી શકીએ સમજવું જરૂરી છે થોડું ઘણું ઓકે ગુડ ઇવનિંગ ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એટલે ખેડા આપણે ભણશું આજે બધું આવશે સત્યાગ્રહના પગરણ છે ને એ વન નાઇન વન સેવનને ટાર્ગેટમાં રાખીને છે ઓગણીસો ને સત્તરનું વરસ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ગાંધીજી આફ્રિકા છોડી અને કાયમ માટે ભારતમાં આવ્યા ને એમને અહીંયા આવ્યા પછી ભારતને સમજાયું કે સત્યાગ્રહના રસ્તે આપણે કેવી રીતે આપણી માગણીઓને મૂકી શકીએ છીએ એટલે હેશટેગ નાઇન્ટીન સેવન્ટીન આ જે છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે એટલે આપણે સત્યાગ્રહના પગરણમાં કયું વરસ લેવાનું છે ઓગણીસો ને સત્તરનું વરસ આપણે લેવાના છીએ તો જોઈએ હવે શું છે ઓગણીસો ને સત્તરની વાતોમાં સૌથી પહેલાં ઓગણીસો ને સત્તર ગાંધીજી આવ્યા પછી હવે આ તો તમને આવડે જ છે કે ચંપારણ સત્યાગ્રહ એમને સૌથી પહેલાં એટેન્ડ કર્યો એના પછી અમદાવાદ મિલ મજૂરને સ્ટાર્ટ કર્યું છે એ ચાલતું તું ને ખેડાનો પ્રશ્ન જોડે લીધો છે પૂરો થયો ખેડાનો છેલ્લે અમદાવાદનો એના પહેલાં એટલે ચંપારણ અમદાવાદ અને ખેડા આ એવા પ્રસંગો છે જે ગાંધીજીને રાષ્ટ્રીય ફલક ઉપર ઊભા કર્યા છે કે ભાઈ એક એવો નેતા છે જે આ કામ કરે છે નવા નવા ખેલાડી છે બધી ડેબ્યુ મેચો રમી રહ્યા છે એ સિવાયનું ગુજરાત સભામાં ગાંધીજીનું યોગદાન જે ગોધરા ખાતે ઓગણીસો ને સત્તરમાં થઈ હતી આવી આવી વાતોએ ગાંધીજીને થોડા લોકો પ્રત્યે આકર્ષિત કરતા કર નાખ્યા છે જોરદાર કામકાજ થયામાં એટલે સૌથી પહેલાં આપણે લેવી છે ચંપારણ સત્યાગ્રહની વાતો ઓગણીસો ને સત્તર ચંપારણ સત્યાગ્રહ બિહારમાં જિલ્લો છે ચંપારણ અને એ રીતે આપણે જોવાનો છે ચંપારણ સત્યાગ્રહ શું થાય મિત્રો ચંપારણ સત્યાગ્રહનું કેમ અહીંયા આંદોલન થયું છે કેમ સત્યાગ્રહ થયો છે પહેલો તો એટલું તો ખબર પડી ગયું કે ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ બાપુજીની વાત છે ને ગાંધીજી આખું ભારત નથી ગાંધીજી આખું ભારત નથી ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય ચળવળ જો કોઈ થઈ હોય તો એ બંગભંગની ચળવળ છે સ્વદેશી ચળવળ છે એની અંડરમાં કે બંગારાના ભાગલા થયા ને પછી લડી લેવાનો જે મોકો મળ્યો એ ભારતની સૌ પ્રથમ સ્વાતંત્રતા ચળવળ છે આ છે ગાંધીજીનો ગાંધીજીનો ભારતમાં આવ્યા પછી આફ્રિકાથી આવ્યા પછીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ બિહારમાં આવે છે એ તમને બધા જાણો જ છું કેમ અહીંયા આંદોલન થવા પાછળનું કારણ શું છે કારણ સમજીએ પછી એનું સમાપન કઈ દિશામાં લઈ જવું છે તો એક પદ્ધતિ છે તીન કઠિયા પદ્ધતિ તીન કઠિયા પદ્ધતિ એ સમયે બિહારમાં એક એકર યુટ્યુબમાં ને એટલે ગૂગલમાં જુઓ તો એક વિગો લખ્યો છે પણ એક એકરના વીસ કઠા ગણાતા એ વીસ માપ છે આપણે ત્યાં જમીન માપવાના ગુંઠા એવી બધી માપ છે એકમનું નામ છે તો એકમ હતો વીસ કઠા જેનાથી એકર થતા તો વીસ કઠામાંથી ત્રણ કઠામાં ફરજિયાત ઘડી ઉગાડવી પડતી આ શું છે મોનોપોલી સેટ કરી છે અને એમાં જમીનદાર વેપારી વર્ગ એ મોટા ભાગે ભૂરિયા કેટેગરી છે આ અંગ્રેજો છે ને એમને પોતે વેપારમાં પોતાનું સ્ટાર ડમ જળવાઈ રહે એના માટે એક પદ્ધતિ સેટ કરી છે કે જમીનના જેટલી પણ જમીન લો એમાં ઘણીતા લાગુ પડે ત્રણ ભાગે વીસ ભાગમાં ફરજિયાત ઘરી ઉગાડવી પડતી ઘડી એ સમય ઘડી એટલે બ્લુ કલર એક પ્રકારનો વાદળી કલર પહેલાં કપડામાં વ્હાઈટ કપડામાં બહુ લગાડવામાં આવતો આખી જાહેરાત આવતી ઉજાલા ચાર બુંદો વાલા એ ઘડીવાળી વાતો છે તો ફરજિયાત ઘડીથી શું થાય કે ભાઈ જે ધારો કે હું એક એકર વાવવા લઉં બે એકર વાવવા લઉં તો મારે છ કઠામાં બે એકર લઉં તો છ કઠામાં ફરજિયાત ઘડી ઉગાડવી પડે અને લેવાવાળા વેપારી એ જ એટલે એ જ ભાવ કરે ને એ જ થાય એટલે આપણે જા ખાતર જ વાવવું પડે એટલે ખેડૂતો વાવતા આખા વિશ્વમાં ઘડીના માર્કેટના બાદશાહ હતા અંગ્રેજો એમને બે પૈસા મળતા તો પૈ પાની રૂપિયો નફો થતો આપણને પણ કશુંક મળતું ઇન શોર્ટ બંને પક્ષે સારા સંબંધો સચવાયેલા હતા લોચો ક્યાં વાગ્યું કેમ આ આંદોલન થયું શું ઈસ્યુ થયું તો આની પાછળનું જવાબદાર કારણ એ છે સમસ્યા ઊભી થવાનું કારણ કેમ ઘરીમાં પ્રશ્ન ઊભો થયો જો નફો મળતો તો ને બધું થતું હતું તું શું કોઈને ખ્યાલ હશે ભાઈ યશભાઈ ક્યાં કહે ભાઈ આપણે યશભાઈ ચૌધરી કે શું નામ હતું શું લાગે છે મિત્ર યશ કે આ ઘરીનો પ્રશ્ન ઊભો થવા પાછળનું કારણ શું હશે શું કેવું થાય તમારું સમસ્યા કેમ ઉભી થઈ સાલું બધું સોલિડ ચાલતું હતું લોચા થઈ ગયા ખબર ન પડી ના મેર પડ્યો યસ ન્યૂ સ્ટેટસમાં કંઈક ચમક્યું છે સારું સારું ન્યૂ સ્ટેટસમાં બિલકુલ ધીમી કમેન્ટો આવી રહી છે કે સાહેબ શું ખબર નહી હશે વાહ પછી આ કઈ કતરડંગી કઈ ગાયું છે સાચું છે ચલો તો વાત એવું છે કે ભાઈ જર્મનીએ કૃત્રિમ ઘરીની શોધ કરી હતી લગભગ ઓગણીસો ને સાત ની આજુબાજુમાં એટલે ડખો માર્યો જર્મનીએ જર્મનીએ કૃત્રિમ ઘરીની શોધ કરી જર્મનીએ કૃત્રિમ ઘરીની શોધ કરી છે અને કૃત્રિમ એટલે કૃત્રિમ જ હોય તો પછી ટ્વેન્ટી ફોર બાય સેવન ફેક્ટરી આઉટ લેજ એટલી બધી ફેક્ટરીમાંથી ઘરી બહાર પડે અહીંયા કુદરતી છે કુદરતી ન પહોંચી વળે ભાઈ ચાઇનીઝ ચોખા આવ્યા હતા જે તે સમયે ફફડી ગયું ભારતનું માર્કેટ ખેડૂતો શું કરશે આપણો ગુજરાતનો ભારતનો તાત ખેડૂત ચોખા ડાંગર વહી વહી અને જે મહેનત કરતો આના લીધે ભારત આજે પણ ચોખામાં લગભગ ત્રીજા કે ચોથા નંબરે છે ને જો ચાઇનીઝ ચોખા ફાઈ જાય તો ફજેતી થઈ જાય પછી સુપ્રીમ કોર્ટના નિર્દેશ દ્વારા એનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો તમે ખાઈ લીધા છે એ વખતે બધે વેચાતા હતા સ્વાદમાં એ દેખાવમાં પણ કૃત્રિમ પાછા પ્લાસ્ટિકના ચોખા હાઇજેનિક કરી અને ધૂમ વેચાણ થતું તો ચલો એ તો બે નંબરનો ઇશ્યુ છે પણ અહીંયા જર્મનીએ કૃત્રિમ ઘડીની શોધ કરી અને સાહેબ બે ઠોક ઉત્પાદન શરૂ કરી નાખ્યું હવે એની સામે ટકવું એટલે અને બીજા પક્ષે ઓગણીસો ને દસમાં અમેરિકા અમેરિકાનું જે તંત્ર છે એ અમેરિકા ઉત્તર અમેરિકા ખંડમાં ઘડી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એટલે ભજી માલ સામાન્ય પહોંચાડવો કે એટલે અમેરિકામાં આપણે અમેરિકા લખશું ખાલી વાલું છે અમેરિકાએ 1910 માં ઘડી ઉપર પ્રતિબંધ મૂક્યા કે ભાઈ કલર સારો નથી ના ચાલે ચીનમાં ઘડીનો બહિષ્કાર આ બધું તલાટીમાં ના આવે ભાઈ ગૌણ થવામાં એ ના આવે જે ઘણા મિત્રો આપણા મારા જોડે ભણ્યા હશી પણ આપણે આવો ઉલ્લેખ ક્લાસ થ્રીની બેચ હોય તો ઓછો કરીએ હું જસ્ટ તમને બતાવવા માંગુ છું કે જીપીએસસીમાં જો પૂછાવું હોય તો શું રીતે હું કંઈ એટલો બધો કેપેબલ નથી કે પેપર આવું જ આવે એવું બોલી શકે એવું ફેંકા ફોજદારીમાં આપણને રસે નથી પણ આવું બની શકીએ છે કે ભાઈ આ જે ચંપારણની સમસ્યા ઊભી થઈ એના પાછળનું ઇન્ટરનેશનલ ફેક્ટર આવો પ્રશ્ન બે હજાર અઢાર કે માર્ચ બે હજાર એકવીસમાં શું પૂછાયો હતો કે લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજના લાવ્યો છે એના પાછળનું ઇન્ટરનેશનલ જે પરિબળ છે એ શું છે તો જે નેપોલિયનનો ભારતમાં આવવાનો ખતરો વિધાનો ચકાસવામાં હતું પછી હવે બે હજાર એકવીસમાં ઘણી બધી જીપીએસસીની એક્ઝામો લેવાઈ એમાં ગમે એકમાં આ વિધાન હતું તો આવા પ્રશ્ન પૂછે તો આમાં કેમ નહીં આ ચંપારણ છે નાનો મુદ્દો નથી આખા વિશ્વ આને વખાણ્યો છે અને આ ઘડીનો પ્રશ્ન એ નાનો નથી અઢારસો ને ઓગણસાહમાં સૌથી પહેલા નીલ વિદ્રોહ થયો હતો બંગારામાં સૌથી પહેલા નીલ વિદ્રોહ થયો હતો અઢાર થયે ઓગણસાઇટમાં લોર્ડ કેનિંગ હતો આપણો વાઇસો એક વખત આપણે વિદ્રોહોની એવી ચર્ચા કરશું ભારતમાં થયેલા ફેમસ વિદ્રોહો કયા કયા છે તો માલાબાર વિદ્રોહોને નીલ વિદ્રોહ ને આવા બધા વિદ્રોહોની આપણે ચર્ચા પછી કરશું પણ આ જરા ધ્યાનમાં રાખજો ચીન આ ચીનમાં ઘડીનો બહિષ્કાર અમેરિકા જર્મની વગેરે વગેરે સમસ્યાઓ થઈ એટલે ઘડીના ભાવ ઘગડ્યા એક બાજુ માલ સામાન લેવા કોઈ તૈયાર નથી બીજી બાજુ જોરદાર ઉત્પાદન છે એટલે અંગ્રેજોએ જર્મનીને અંગ્રેજે છે ને આજની તારીખમાં પણ ટેકનિકલ ઇન્ડસ્ટ્રીની બાબતમાં જર્મની અને બ્રિટન એ લગોલગ હરોળમાં ચાલે અને એમને અંદર અંદર આવી દુશ્મનાવટ હશે જ તો જર્મનીને સાહેબ ટક્કર આપવા ઘરીના ભાવ ઘટાડ્યા કોણે અંગ્રેજોએ હવે એમને પહોંચી વરવા માટે પોતે નુકસાન સહન કરવાનું શરૂ કર્યું અને ભોગ બન્યો આપણો ખેડૂત હવે આપણા ખેડૂત તો બિચારા કેવા સાહેબ એક સિઝન એ ભોગ બને એટલે આપણે પૂરા થઈ જઈએ એટલે પછી એવું થતું કે વીસ માંથી ત્રણ કઠાનું નુકસાન સત્તર કઠાનો નફો ખાઈ જતું એટલે પછી ખેડૂતોએ ધીમે ધીમે ઓગણીસો ને દસ અગિયાર બાર વિરોધ કરવાનો શરૂ કર્યો કે ભાઈ આ ગરીવારો પ્રશ્ન હલ કરો યાર આ ફરજિયાત અમને ન પોસાય આમાં મરજિયાત કરો કાં તો બંધ કરી નાખો આ ધંધો પણ કોઈ સાંભળતું નથી અને પરિસ્થિતિ બહુ બધથી બદતર થઈ ગઈ આ ખેડૂતોની ગુલામ ખેડૂત આજની તારીખમાં પણ તમને ખબર છે તો એ સમયે શું થયું હશે એટલે આવા સંજોગોમાં ઓગણીસો ને સોળ કોંગ્રેસ નું લખનઉ અધિવેશન છે ઉત્તર પ્રદેશમાં એ અધિવેશનમાં બાપુજી પણ ગયા છે બાપુજી એક નવો નવો સિતારો ભારતમાં આવેલો લખનઉ અધિવેશનમાં હાજરી આપી અહીંયા આવ્યા ત્યારે એમની મુલાકાત થઈ રાજકુમાર શુક્લ નામના યુવાન જોડે એ શુકલા સાહેબ આદુ ખાઈને પાછળ પડી ગયો બાપુજીના ત્યાં ગયો કાનપુરમાં ગયો આવો ચંપારણમાં ગાંધી કે ન આવું ભાઈ આ નાનો ઇસ્યુ છે લોકલ ઇસ્યુ છે મારે શું તમારે આવવું જ પડશે અમદાવાદ આવ્યો બોલો આશ્રમ સુધી પહોંચી ગયો કોચરબમાં સાબરમતી હશે કોચરબ આશ્રમમાં બાપુજીએ કીધું કે કામ કર ભાઈ હું આવવાનો છું બંગારા કલકત્તા સાતમી એપ્રિલના દિવસે તો મને લેવા આવજે પેલો ચાર દિવસ આગળ આવી અને થેલો લઈને પાપ અહીંયા પાર્કિંગ કરી નાખ્યું છે એને બંગારામાં બાપુજીને લઈને રહ્યો સાહેબ ગાંધીજીએ કીધું કે આ દ્રઢ નિશ્ચય ભલે અભણ છે અને નથી અને એટલી બધી સમાજ આંદોલનની પણ છતાંય દ્રઢ નિશ્ચય કિસાનની સામે મારી હાર થઈ છે અને બાપુ પહોંચ્યા કઈ જગ્યાએ તો લખનઉ અધિવેશનમાં રાજકુમાર શુક્લની ગાંધીજી સાથે મુલાકાત થઈ રાજકુમાર શુક્લ ના જ ગાંધીજી છે ને ભાઈ આવું છે ક્લિયર થઈ ગયું કામ રાજકુમાર શુક્લ ના કહેવાથી બાપુજી જોડાયા છે રેડી આટલું સેજ પણ કઈ આગુ પાછું થાય તો પૂછજો તો નેક્સ્ટ હવે ચંપારણ સત્યાગ્રહનો મુદ્દો શરૂ છે અને એમાં આપણે શું કરી શકીએ આગળ સમજી લઈએ તો રાજકુમાર ઠેઠ કાનપુર અમદાવાદને બધે મળ્યો બીજું કે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની આ જે બેઠક હતી એ બેઠકમાં રાજકુમાર શુક્લ તો ગાંધીજીને મળ્યો પણ આ ચંપારણનો મુદ્દો પણ અહીંયા લાવવામાં આવેલો અધિવેશનમાં કે કોંગ્રેસના નેતાઓ આને માટે કંઈ પ્રયત્ન કરે અમને મદદ કરે તો બિહારનો એક નેતા હતો વકીલ પણ હતો બ્રજ કિશોર બાબુ એ બ્રજ કિશોર બાબુ એ આ કોંગ્રેસના અધિવેશનમાં ચંપારણનો મુદ્દો ઉઠાવ્યો હતો તો આ અધિવેશનમાં ચંપારણ બાબતનો મુદ્દો મુકવા વ્યક્તિ કોણ હતો શુક્લ ના લખાય નહીં તો ભટ્ટનું ભોપારું જીરો પોઈન્ટ ત્રણ ઉડી જશે એ તો ગાંધીજીને લઈ ગયો બાકી આ અધિવેશનમાં આ અધિવેશનમાં ચંપારણનો મુદ્દો રજૂ કરનાર વ્યક્તિ કોણ હતો તો બ્રિજ કિશોર બાબુ અથવા તો બ્રજ કિશોર બાબુ સમજી લેવાયો કાના માત્રમાં કઈ ફરિયાદ ના હોય ને આંદોલન ના હોય બરાબર છે આટલું ચલો થઈ ગયું આ રીતે તો બધું થઈ ગયું ને બાપુજી પછી દસ એપ્રિલ અને એન્ટ્રી થઈ સિંગમની ચંપારણમાં તો દસ એપ્રિલ ઓગણીસો ગાંધીજી અમદાવાદ થી નહીં કલકત્તા ફરતા ફરતા કલકત્તાથી ચંપારણ માં આગમન પેલો ભાઈ જોડે રાજકુમાર શુક્લ નહીં છોડું કે તમને તમને નહીં છોડું જાલે એટલે ઝાલ્યા પછી છોડ્યા પછી રાજેન્દ્ર પ્રસાદ જોડે મુલાકાત થઈ મુઝફ્ફરપુરમાં જે બી કૃપલાણી જોડે મુલાકાત થઈ તો ઇન શોર્ટ આ રીતે બાપુએ પછી બધો તાગ મેળવી લીધો એક્ચ્યુઅલી સિચ્યુએશન શું છે ચંપારણની તો ગાંધીજીએ અલગ 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 જગ્યાએ જઈને તાગ મેળવ્યો અને એ તાગ મેળવવામાં ગાંધીજીને મદદ કરનાર વ્યક્તિઓ કોણ હતા ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીને મદદ કરવા વાળા વ્યક્તિઓ કોણ છે તો સૌથી પહેલા આ બ્રિજ પહેલા જે આવી ગયા હોય તો નથી લખતા બ્રિજ કિશોર બાબુ તો આવે જ રાજકુમાર શુકલ આવે એ સિવાયના છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સિવાયના કોણ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આ તમે ઓળખો છો આ માણસને રાજેન્દ્ર પ્રસાદ માટે ગાંધીજીએ કયું બિરુદ વાપર્યું હતું ગાંધીજી આમને શું કહે છે બોલો શું લાગે છે તમને ગાંધીજી પ્રસાદ માટે કયો શબ્દ વાપરતા કયું છે મદદ કરવા વાળા વ્યક્તિઓ ડોક્ટર રાજેન્દ્ર વાહ ગુડ ભારતના અજાત શત્રુ કહ્યા છે ગાંધીજીએ અમને શું કહ્યું છે ભારતના અજાત શત્રુ આ એવા વ્યક્તિ છે જેમનો કોઈ શત્રુ નથી ભારતના અજાત શત્રુ કહ્યા છે આમને બાકી અમને બિહારના ગાંધી પણ કહેવાય છે બિહારના ગાંધી પણ આમને કહેવામાં આવે છે એટલે આ તો બધું સિમ્પલ થાય દેશ નામનું સામયિક આ બરાબર છે હજુ થોડું ઘણું આ વ્યક્તિ એ સમયે નાનું અમથું દેશ નામનું સામયિક ચલાવતા હતા અને એમનું પુસ્તક છે ઇન્ડિયા ડિવાઈડેડ તો આવા આવા સાઈડના પ્રશ્નો થોડા ઘણા છે તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અહીંયા ગાંધીજીને મળ્યા છે બધું સમજાયું છે અને એમના થકી જ ગાંધીજી સૌ પ્રથમ ચંપારણને ડિટેલમાં સમજ્યા હોય તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની મદદથી પટનામાં એમની મુલાકાત થઈ હતી રાજેન્દ્ર પ્રસાદ જોડે ગાંધીજીની પટનામાં રાજેન્દ્ર બાબુ સાથે મુલાકાત અને પદ્ધતિસર કાયદાની રાહે સમજ્યા કે એકચ્યુઅલ સિચ્યુએશન શું છે તો એક આમને મદદ કરી છે સેકન્ડ નંબરે જે બી કૃપલાણીએ પણ મદદ કરી છે જેબી કૃપલાણી એ સમયે પ્રોફેસરની કામ કરતા હતા અને પછી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે એક સારો નેતા બન્યા છે બંધારણમાં તમને ખબર જ હશે કે ઝંડા સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે જેબી કૃપલાણી આમને પણ તો મુઝફ્ફરપુરમાં મુલાકાત થઈ ગાંધીજીની તો મુઝફ્ફરપુરમાં મુલાકાત ગાંધીજીની બિહાર મુઝફ્ફરપુરમાં મુલાકાત મુઝફ્ફરપુર કાંડ થયેલો છે પછી જજ કિંગ્સપટની બગી ઉપર ખુદીરામ બોજ અને પ્રફુલ ચાકીએ બોમ્બ ફેંક્યો ખુદીરામ બોજ પછી પકડાઈ ગયા ને ફાંસી આપી અને પ્રફુલ ચાકીએ આત્મહત્યા કરી એવું છે તો બિહારનો ગાંધી એટલે રાજેન્દ્ર પ્રસાદ ઓકે અજાત શત્રુ એટલે જેનો કોઈ દુશ્મન ન હોય શત્રુ ન હોય એવો વ્યક્તિ તો આ રીતે હવે જે બી કૃપલાની પણ મળ્યા છે બ્રિજ કિશોર બાબુએ મળ્યા છે પછી અહીંયાથી પણ આખી ટીમ બોલાવી કસ્તુરબા છે પછી નરહરિ પરીખ છે મહાદેવભાઈ દેસાઈ છે તો આવા બધા વ્યક્તિઓ બોલાયા છે નરહરિ પરીખ આ ગુજ્જુઓ છે બધા અહીંથી ટીમ બોલાવી છે એમની આખી કસ્તુરબા મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈના ધર્મપત્ની દુર્ગાબેન દેસાઈ આ લોકોની આ બધા ગુજરાતી વ્યક્તિઓ છે એમની ટીમ છે એ બધા આવી ગયા છે અને બધા સુધારાવાદી એક્ટિવિટી પણ કરી છે બરાબર ને સુધારાવાદી એક્ટિવિટી પણ કરવામાં આવી છે તો ચંપારણ સત્યાગ્રહમાં ન કેવલ ઘરીનો મુદ્દો હતો અન્ય મુદ્દા પણ હતા આ સત્યાગ્રહના અન્ય મુદ્દા કયા હતા તો શિક્ષણ બધી શાળાઓ શરૂ કરવામાં આવી શેરી શાળાઓ લોકલ એમ ઓથેન્ટિક સર્ટિફિકેટ વાળી નહીં સ્વચ્છતા સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવ્યા કેવી રીતે સાફ સફાઈ આ બે મુદ્દા વિશેષ લેવામાં આવ્યા અસ્પૃશ્યતાની વાતો કરવામાં આવી એટલે બાપુજી હોય ને એટલે આ બધું તો બાય વન ગેટ વન ફ્રીમાં હોય જ ભાઈ આ બધી વાતો તો બધે આવે સ્વીકારી જ લેવાની એટલે ચંપારણમાં ન કેવલ ઘરીનો પ્રશ્ન પણ પછી ગાંધીજીને અલ્ટિમેટમ આપ્યું કલેક્ટરે કે છોડી દો ચંપારણ કેમ આવ્યો છો તમે ચંપારણમાં તો બાપુજીએ કોર્ટની સામે ઇમોશનલ વક્તવ્ય આપ્યું કે કોઈની મદદ કરવા માટે ક્યાંક જવું એ ગુનો છે ભાઈ હું તો સમસ્યાઓથી વાકેફ થવા આવ્યો છું એમના વિશે તમને સમજાવવા આવ્યો છું તો જજે પણ મુદત મુલતવી રાખી કે આ તો મારા બેટા ઇમોશનલ વાત કરે છે આમાં તો ફસાઈ જવાય છેલ્લે પછી બિહારનો ગવર્નર હતો એડવર્ડ ગેટ એડવર્ડ ગેટની સલાહથી એક કમિટીની રચના કરવામાં આવી ગાંધીજીને સભ્ય બનાવ્યા અને છેલ્લે પછી નિરાકરણ આપ્યું કે ભલે આ ગરીનો પ્રશ્ન બંધ રાખો ભાઈ આમે અંગ્રેજ વેપારીઓ પાયમાલ થઈ ગયા હતા કોઈ કાર્ય ટકે એમ હતી નહીં વાત એટલે અહીંયા બિહારના ગવર્નર એડવર્ડ ગેટે કમિટીની રચના કરી ટ્રિબ્યુનલ જેમાં ગાંધીજી સભ્ય હતા છેલ્લે વિધાનો ચકાસવામાં હતા કે નહોતા એમાં ફસાઈ જઈશું ગાંધીજી સભ્ય હતા કે નહોતા એ ખબર હોવી જોઈએ ભાઈ હા તો આ છેલ્લે નિવેડો એ આવ્યો કન્કલુઝન કે બોલ ઓકે હવે આ ફરજાત વાળો પ્રશ્ન જ પૂરો મરજિયાત જેને જે વાવો એ વાવે અમને કંઈ ફરક નથી પડતો ઉલટાનું છેલ્લા બે વર્ષની જમીનદારોના જોડેથી ખેડૂતોને રિકવરી પણ કરી આપી બાકી ઇમ્પોસિબલ વસ્તુ સાહેબ આ રીતે રિકવરી થવી એ ઇમ્પોસિબલ જેવી વાત છે તો ઇન શોર્ટ આવા મુદ્દા ઉમેરાય બિહારનો પ્રશ્ન હલ થયો ચંપારણ સત્યાગ્રહ સો ટકા સફળ થયો છે ગાંધીજી પણ સફળ થયા અને કામ થઈ ગયું સાહેબ ઓકે રેડી છે તો આ ટાઈપનું કામ થયું ભાઈ ચંપારણ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહમાં આવા આવા મુદ્દા છે ભણવાવાળા છોકરા થોડું ધ્યાન ઉપર લઈ લેજો ભણવાવાળા છોકરા થોડું ધ્યાન ઉપર લઈ લેજો બરાબર છે ને અને ચંપારણ સત્યાગ્રહ પછી ગાંધીજીને મહાત્મા કહેવામાં આવ્યા છે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા બધાએ લખ્યું ને કોંગ્રેચ્યુલેશન બધા પત્ર લખતા હતા કે સાહેબ ધૂમ મચાઈ દીધી કોંગ્રેચ્યુલેશન બાપુજી તો રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને પત્ર લખીને શું કીધું છે કે તમે તો યાર મહાત્મા છો ખોપડી માણસ છો આપણાવાળા દેવું હા આપણાવાળા તો શું કે તમે તો ખોપડી માણસ છો એટલે ગાંધીજીને ખોપડી કહેવા વાળા વ્યક્તિ આવું તો બરાબર થઈ ગયું આ કામકાજ ચંપારણ સત્યાગ્રહ સફળ થયો ગાંધીજી નો ભારતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ છે અને જોરદાર કામકાજ કરી નાખ્યું ગાંધીજીએ ચંપારણમાં એટલે એમને તો બધી ઓફર ઉપર ઓફર આવી અમદાવાદ આવું છે ખેડાનો મુદ્દો ઉઠાવો છે અહીંયા આવો ત્યાં આવો આટલું પેકેજ બીજું પેકેજ બાપુજીની સામે હવે દ્વિધાઓની દ્વિધાઓ છે શું કરવું કિમ કર્તવ્ય મૂડ તો ચંપારણ સત્યાગ્રહ તમે સમજી લીધો શું ઈસ્યુ આમાં આવ્યો છે શું થયું એ બધું બરાબર ને ઓકે આ રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે ગાંધીજીએ ગુરુદેવને એવું બધું કહીને વાંધો ન આવે હા ગોંડલના વૈદ પણ આવે ભાઈ ગોંડલના વૈદ પણ આવે જીવરામ શાસ્ત્રી એ થોડો પહેલાં ગોણ સેવા ટાઈપનો મુદ્દો થાય કે ગાંધીજી જ્યારે ઓગણીસો ને પંદરમાં ભારત ભ્રમણનો કેસ લઈને ફરતા હતા બધું વ્યક્તિગત ઈશ્વર એમનો પોતાના માટે ફરતે છે એ સમયે ગોંડલમાં આવ્યા ગોંડલના રાજા મહારાજા ભગવતસિંહની સલાહથી ગોંડલના વૈધ ખાનાની મુલાકાત લીધી અને એમાં વૈદ હતો મુખ્ય એ હતો જીવરામ શાસ્ત્રી જીવરામ શાસ્ત્રીએ ગાંધીજીને સૌથી પહેલાં શું કહ્યા છે મહાત્મા એક એવો સોર મત જેવું છે પણ એ થોડું અલગ છે બરાબર ને થઈ ગયું આ કામકાજ ઓકે થઈ ગયું હવે ચંપારણ સત્યાગ્રહ પછી બાપુજી આમ તો સાબરમતી આશ્રમ પણ આપણે સત્યાગ્રહમાં લેવા દેવા નહીં ગુજરાત સભામાં અધ્યક્ષ બન્યા છે ગુજરાત સભાનું ધ્યાન રાખજો ભાઈ હા ગુજરાત સભા ઓગણીસો ને સત્તર કઈ જગ્યાએ છે તો ગોધરા ખાતે એની બેઠક મળેલી આ સભાની સ્થાપના છે ને ઓગણીસો ને ચોર્યાસીમાં માં થઈ હતી સોરી અઢારસો ને ચોર્યાસીમાં માં તો અઢારસો ને થી શરૂ થયેલી આ ગુજરાત સભા છે તો ચાલે છે સ્થળ છે ગોધરા ગોધરામાં આ સભામાં અધ્યક્ષ હતા બાપુજી ગુજરાતની સભા છે ગુજરાતના મુદ્દાઓ માટે લોકોની સમસ્યાઓ સરકાર સુધી કેવી રીતે પહોંચાડવી આ સભામાં નક્કી થાય કોઈ ગંભીર મુદ્દો હોય તેને હાથ ઉપર લેવાય આ સભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને પણ મદદ કરતી ડાયરેક્ટ સરકારમાં પણ રજૂઆત કરતી કંઈ વિશેષ મુદ્દો હોય તો કોંગ્રેસ જોડે પણ લઈ જ હતી તો આ અધ્યક્ષ છે બાપુજી આ સભામાં પહેલી વાર ગાંધીજીના કહેવાથી ગુજરાત સભાની કાર્યવાહી ગુજરાતીમાં થઈ હતી બોલો આપણા નેતાઓ એ સમયે બધું અંગ્રેજીમાં જ કામ કરતા અને આપણે આર્ટિકલ એ અને ધ આવે આખે પડસેવે રેપજેપ થઈ જઈએ આપણે તો ગુજરાત સભાની કાર્યવાહી ગુજરાતીમાં થઈ હતી એ ગાંધીજીના કારણે પછી નક્કી થયું કે હિન્દી ગુજરાતીમાં જ કરવાની અંગ્રેજીને ઠોકો પહેલાં તો કોઈ સભા બને ને તો એ એક રીતે જોતા કે ભાઈ આપણો એક વફાદારીનો ગુણ છે કે આપણે અંગ્રેજીમાં જ કામ કરશું જેથી કરીને આપણું કામ અંગ્રેજોને જોવું હોય તો પણ ના પાડતી હતી ગાંધીજીએ ગુજરાતી કાં હિન્દી અંગ્રેજી નહીં બિચારો કોઈ છગન મગન આવ્યો હોય અંગ્રેજી આવે એટલે તેને તો બગાસા શરૂ થઈ જાય એટલે આ રીતે સારું કામ કર્યું અહીંયા કારોબારી પછી એવું નક્કી થયું કે ભાઈ ગુજરાત સભા તો બે ચાર પાંચ દિવસ માટે મળી આખું વર્ષ લોકોને કંઈ ફરિયાદ હોય તો એક કારોબારી બનાવો સભામાં તો ઘણા મેમ્બર હોય પણ કારોબારી બને એ કારોબારી એટલે કેબિનેટ મિનિસ્ટર જેવું કામ એ કારોબારી બધા કામ સંભાળે રાખે તો ગુજરાત સભામાં કારોબારીની રચના થઈ એ કારોબારીના પ્રમુખ બનેલા ગાંધીજી એ કારોબારીના મંત્રી બનેલા સરદાર પટેલ અને કારોબારીના સહમંત્રી બન્યા ઇન્દુલાલ ઇન્દુલાલ યાજ્ઞિક યાજ્ઞિક તો મહેરબાની કરીને એટલું ધ્યાનમાં રાખજો કે સરદાર પટેલ અને ગાંધીજી પહેલી વાર ક્યાં મળ્યા હતા તો ખેડા ના લખતા ખેડા સત્યાગ્રહમાં તો આંદોલનોથી જોડાયા છે અહીંયા અહીંયા તો મળ્યા છે ભાઈ આ કારોબારી છે ગાંધીજી સરદાર પટેલ અને ઇન્દુલાલ આ તો ડેઠોક ચાલે છે કે ગાંધીજી સરદાર ખેડા સત્યાગ્રહથી પહેલી વાર મુલાકાત પહેલી વાર નહીં રાજકીય કામમાં સૌ પ્રથમ જોડે આવ્યા હોય જોડાયા હોય એવું પહેલું જો પ્રકરણ છે ને તો એ છે ખેડા સત્યાગ્રહ એટલે ભૂલ ન થાય સાવધાની હતી દુર્ઘટના ઘટી આ ગુજરાત સભા ગોધરા છે એમાં લોકમાન્ય ટિળકે પણ ભાગ લીધો હતો પણ એમને મરાઠીમાં ભાષણ આપ્યું હતું ગુજરાતીમાં ન ફાવે અને ફાવે તો ફ્લુઅન્ટની ન ફાવે બરાબર ને તો એ રીતે છે ઓકે કામકાજ હા મોહમ્મદ અલી જીના ગુજરાતીમાં અને બાર ગંગા તો ટીરક મરાઠીમાં બોલેલા બરાબર છે તો આ થયું ગુજરાત સભા ત્યાંથી જઈએ હવે આપણે આગળ અમદાવાદ મિલ મજૂર આંદોલન ઓકે અમદાવાદ મિલ મજૂર આંદોલન ની વાત કરવી છે તો ઓગણીસો ને સત્તર અને અઢાર નો આ જોડાયેલો મુદ્દો છે હેસટેગ અમદાવાદ મિલ મજૂર આંદોલન અમદાવાદ આંદોલન ઓકે સત્યાગ્રહ સત્યાગ્રહનો કહેવાય મિત્રો એ ખાલી પ્રશ્ન છે એક સમસ્યા છે જે એક પત્ર લખીને સોલ્વ થઈ ગઈ હતી અહિયાં લડવું પડી રહ્યું છે બાપુજીને અને સિસ્ટમેટિક રસ્તેથી લડવું પડે છે એટલે એ આખો અલગ ઇસ્યુ છે તો અમદાવાદ મિલ મજૂર આંદોલન ઓગણીસો ને સત્તર અને અઢારમાં એની પૂર્ણાહુથી થશે સત્તર લખવાનું મેક્સિમમ પછી અઢારમાં તો આમ તો એક્ચુઅલી ગાંધીજી ઈશ્યુ હાથમાં લીધેલું ઓકે ચલો શું છે કારણ અમદાવાદ મિલ મજૂરમાં અમદાવાદમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો છે એક તો વિશ્વયુદ્ધ ચાલતું હતું ઓગણીસસો ને ચૌદ અને અઢાર અમદાવાદમાં પ્લેગનો રોગ ફાટ્યો એટલે લોકો છે ને અમદાવાદ છોડી અને પોતે વતન ગામડામાં જવાનું નક્કી કર્યું એટલે અહીંયા મિલ મજૂરો માલિકોને ટેન્શન આવ્યું કે જો મજૂરો જતા રહેશે તો પછી ફેક્ટરીમાં કામ કોણ કરશે એટલા માટે એટલા માટે આપણે મજૂરોને રોકવા જરૂરી છે અને એમને એક એક્સ્ટ્રા ઇન્કમ એક લાલચની દોર ઉપર એક પ્લેગ બોનસની એમને વાત કરી કે અમે તમને એક બોનસ આપશું પગાર ઉપરાંત બીજા પૈસા આપશું અને એને નામ આપ્યું પ્લેગ બોનસ તો અહીંયા કારણ એ હતું કે મજૂરોની પચાસ ટકા પગાર વધારાની માગ થઈ છે ઓગણીસો ને સત્તર અમદાવાદમાં ફેલાયેલો છે મજૂરોને બોનસ આપવાનું નક્કી કર્યું ભાઈ તમને કઈક આપશું પ્લેગ બોનસ શબ્દ કયા આંદોલન સાથે જોડાયેલો છે તો અમદાવાદ મિલ મજૂર આંદોલન સાથે જોડાયેલો છે તો આથી માલિકોએ પ્લેગ બોનસ આપવાની ખાતરી આપી પણ પછી જેવી આ રોગની અસર થોડી ઓછી થઈ એ એ જેવી ઓછી થઈ એમાં તાત્કાલિક સંજોગોમાં જેવી અસર ઓછી થઈ આ પ્લેગ બોનસ ખેંચી લીધું અને ત્રીજા નંબરે ટૂંક સમય પછી આ બોનસ પરત લેવાયું એટલે પછી મગજ બગડ્યું મજૂરોનું કે ભાઈ એક તો ઓલરેડી મોંઘવારી આસમાન લેવલે છે અને આ રોગચારો થોડો તમે હવે આ આમાં શું એક તો કર્મચારીને એકવાર તમે કંઈક આપો પછી જો પાછું લેવાનું આવ્યું ને એટલે પછી મરો થઈ જાય એટલે આપ્યા પછી લગભગ પાછું ન લેવાય એવી રીતે આપો તો સારું એટલે આ તો પણ પ્રાઇવેટ સેક્ટર છે ને એ સમયે ગુલામોની વાતો બધી ભાઈ એ સમયે ગુલામ અવસ્થાની વાતો છે એટલે મજૂરો એવું કીધું કે મોંઘવારીને પ્લેગ બોનસ બધું ભેગું કરીને અમને કેટલું આપો પચાસ ટકા આપો પણ મજૂરોની કઈ વાત હિસાબ નથી એટલે અમે પેલેથી એ મજૂરો માટે કામ કરતા એવું નથી સીધા અહીંયા જ આવ્યા છે બરાબર ને પેલેથી એ આ મજૂરોના પક્ષે કામ કરે જ છે ઓલરેડી અંસુયાબેન સારાભાઈએ ઓગણીસો ને સત્તરમાં મજૂર મિત્ર મંડળ મજૂર મહાજનસંઘ નહીં આ અનસુયાબેન સારાભાઈએ ઓલરેડી ઓગણીસો ને સત્તરમાં મજૂર મિત્ર મંડળ શરૂ કરેલું જ છે ભાઈ અમદાવાદમાં મજૂરોની સહાય થઈ શકે એના માટે પહેલેથી એક્ટિવ છે જ બધી શાળાઓ શરૂ કરી છે ગાંધીજી જ્યારે ચંપારણથી અમુક વખત અહીંયા આવેલા છે ત્યારે એમને અંસુયાબેન સારાભાઈ જોડે અંબાલાલ સારાભાઈ આ એમના બેન છે અંબાલાલ સારાભાઈના મિલ માલિકોના પક્ષે અંબાલાલ સારાભાઈ માલિકોના પક્ષે અંબાલાલ સારાભાઈ અને સામે એમની બેન મજૂરોના પક્ષે છે એ પહેલેથી મજૂરોના પક્ષે છે જ આ ગુજરાતનું પ્રથમ આંદોલન ના કહેવાય પ્રથમ અરે આ એ રીતે ચાલે હા ઓપ્શનમાં ઓકે તો આ રીતે સારા સારાભાઈ અને એમના કેવાથી બાપુજી પણ આંદોલનમાં જોડાયા છે તો કેવાથી અથવા તો આગ્રહથી ગાંધીજી આંદોલનમાં જોડાયા ગુજરાતમાં થયેલું ગાંધીજીનું પહેલું આંદોલન છે આ ગાંધીજીની વાત કરું છું કે વ્યક્તિગત ધોરણે ગાંધીજીનો આ પ્રથમ સત્યાગ્રહ છે ગુજરાતની વાત છે ભારતમાં તો ચંપારણ થયો પણ એકલા ગુજરાતની અંદરની વાત કરીએ તો બાપુજીનો આ પ્રથમ સત્યાગ્રહ છે ગુજરાતની અંદર તો આ રીતે અમદાવાદ મિલમજૂર બાપુજીએ ગાંધીજી એ આ આંદોલનને યુદ્ધ કહ્યું છે કે ભાઈ આ તો ધર્મ યુદ્ધ ગણતા પાઠ્યપુસ્તકમાં લખેલું છે ગાંધીજી આને ધર્મ યુદ્ધ છે કે ભાઈ આ તો કર્મની કઠણાઈ કહેવાય મજૂરોને એક તો પલ્લે ના પડે વાતો બેન સામ સામે છે અને સામે મિલ માલિકોમાં માલિક કોણ મેન અંબાલાલ સારાભાઈ જેને કોચરબ આશ્રમ જે તે સમયે ચલાવવા ગાંધીજીને તેર હજાર રૂપિયાનું દાન આપ્યું હતું એટલે બધી શરમ છે ને બધી અડે એવી છે બાપુજી છતાંય આંદોલનમાં જોડાયા બધું કેલ્ક્યુલેશન કરી નાખ્યું શું પરિસ્થિતિ છે અંશુયાબેન સારાભાઈ શંકરલાલ બેંકર બધાની મદદથી લઈ અને પછી મજૂરોને કીધું કે પચાસ ટકા ના મેર પડે બકાવું પાંત્રીસ ટકા પગાર વધારો વ્યાજબી છે આટલો તમને મળવો જોઈએ તો શું એટલા માટે હું માગણી કરું તો બાપુજીએ મિલ માલિકોને મળ્યા અને કીધું કે જોવો ભાઈ આમાં તો પંચ બનાવીને એક સોલ્યુશન લાવો પાંત્રીસ ટકા પગાર વધારો આપો પ્રોબ્લેમ સોલ્વ મિલ માલિકો એવું કહે છે કે કામ કરો કે

ખિલાફ છે સત્યાગ્રહમાં તો તમારી માંગણી પણ વેલિડ હોવી જોઈએ તો અહીંયા ગાંધીજીએ પાંત્રીસ ટકા પગાર વધારો આપવાની દરખાસ્ત કરી પણ છેવટે પછી માલિકો વીસ ટકા આપવા તૈયાર છે મિલ માલિકો વીસ ટકા વધારો આપવા તૈયાર હતા પણ અહીંયા ગેપ આવી એટલે પછી મજૂરો માનવા તૈયાર નહોતા ગાંધીજી કે ભાઈ પંચ બનાવીએ વહીવટી કામ પણ ન માને ને એટલે ફેબ્રુઆરીમાં હવે ધમાલ થઈ હવે ધમાલ અમે થઈ હજુ સુધી તો સિસ્ટમથી ચાલે છે પણ હવે જે ભૂખ હડતાલ આવે છે બાપુજીની લાઈફમાં ભારતમાં આવ્યા પછીની પ્રથમ ભૂખ હડતાલ તો ગાંધીજીએ ન પહેલાં મિલ માલિકો ન માન્યા એટલે છેવા ગાંધીજીએ હડતાલ અને ઉપવાસ આંદોલન ચલાવ્યું આ કયા ભૂખ હડતાલની વાત છે ને એ બધું આગળના દિવસો નહીં ગાંધીજીએ જે અન્ન નો ત્યાગ કર્યો હતો કે હું નહીં જમું ભાઈ હું નહીં જમું એ કેસીસ કયો છે એકવીસ દિવસ વાળા કેસીસ છે કે ભાઈ હું આટલા વાગે બેસીશ ભૂખે વગર એમને એમ રાત્રે પાછા ખાઈ લેતા હશે ભગવાન જાણે તો એકવીસ દિવસ ચલાવ્યું સાહેબ આંદોલન મજૂરોમાં જોમ આવી ગયો કારણ કે મજૂરો આડાવાડા થતા હતા આમાં બે ચાર શું છે કે સાલા નોકરી નહીં જઈએ તો પગાર નહીં મળે પાછા અમુક મિલ માલિકોના ડાયા થવા માટે ફૂટી જાય એટલે બધા ડાયવર્ટ બહુ થતા હતા આમથી આમ આમથી આમ એટલે ગાંધીજીએ કીધું કે હવે જો કોઈ માઈકાલા લાગો પાછો થયો તો આતામાંથી સટકલી હવે સાહેબ હું ભૂખડતાલ ઉપર બેસું છું તો મજૂરોને કોન્ફિડન્ટ આવ્યો મિલ માલિકોમાં એ ફફડાટ શરૂ થઈ ગયો એટલે માલિકો છેલ્લે પંચ બનાવવા તૈયાર કે કામ કરો ભાઈ વાતનું વતેસર થઈ જાય એના કરતાં એક કમિટી બનાવીએ સોલ્યુશન આવે તો ભયો ભયો આપણે તો છેલ્લે કમિશન નિમ્યું એક મધ્યસ્થી આનંદ શંકર ધ્રુવની મધ્યસ્થી થઈ પહેલી વાર ઉપવાસ ગાંધીજીના પહેલી વાર ભારતમાં આવ્યા પછી ઉપવાસ છે તો આ આનંદ શંકર ધ્રુવની મધ્યસ્થી થઈ અને છેલ્લે પછી પહેલા દિવસે પાંત્રીસ ટકા બીજા દિવસે છેલ્લા દિવસે વીસ ટકા અને વચ્ચેનો જે સમય જે સમયગાળો નક્કી થયો ને એમાં પહેલા દિવસે બીજા છેલ્લા દિવસે વીસ અને વચ્ચેના સમય માટે સાડા સત્યાવીસ ઓલ એન એવરેજ સાડા સત્યાવીસ ટકા પગાર વધારો મળ્યો છેલ્લે ઘણો તો ઓલ એન એવરેજ સાડા સત્યાવીસ તો બાકી એવું હતું કે પહેલા દિવસે પાંત્રીસ ટકા જે સમય માટે આ પગાર વધારો આપવાનો હતો એમાં પહેલાં દિવસે જજમેન્ટ આવે એ દિવસ સુધીની પહેલાં દિવસે પાંત્રીસ ટકા અને છેલ્લા દિવસે વીસ ટકા વચ્ચેના સમયગાળા માટે કેટલો પગાર વધારો આપવાનો સાડા સત્યાવીસ ટકા ને એમ કરીને અને ખાલી બંનેને માન રહે એટલે અરસપરસ કરીને વચ્ચે સાડા સત્યાવીસ ટકા એવરેજ કાઢ્યું એટલે ઓલેને એવરેજ એટલું થયું તો સાડા સત્યાવીસ ટકા બરાબર છે ને ભાઈ આટલું કામ થયું તો આ ટાઈપનું કામ છે ભાઈ રેડી મધ્યસ્થી આનંદ શંકર ધ્રુવ આ આંદોલન ધર્મયુદ્ધ જેવું થઈ ગયું અમદાવાદ મિલ મજૂર આંદોલનમાં ગાંધીજીના જોડીદારમાં શંકરલાલ બેંકર પણ આમાં જોડાયેલા છે અમદાવાદ મજૂર આંદોલનમાં ગાંધીજીએ આ આંદોલન દરમિયાન પ્રથમ વખત ભૂખ હડતાલ કરી બાપુજીએ પહેલી વાર ગાંધીજીએ ભૂખ હડતાલ કરી છે તો એ કે કામ ગાંધીજીએ અહીંયા મિલ માલિકોને ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત પણ સમજાયું કે તમારે છે ને ભાઈ આમના જોડે વર્તન નોકર જેવું ન રાખવાનું ટ્રસ્ટ બનાવો નફાને વેચો શિપનો સિદ્ધાંત ગાંધીજીએ આ આંદોલન દરમિયાન આપ્યો છે અમદાવાદ મિલ મજૂર આંદોલન દરમિયાન અને અમદાવાદ મિલ મજૂર આંદોલન પછીની સૌથી મોટું કામ ઓગણીસો વીસમાં મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી કે ભાઈ આ મજૂરોના જોડે છે ને સંગઠન નથી જોડાઈ જોડાઈ રહેવાની તાકાત નથી એ લોકો આમથી આમ થઈ જાય છે એટલે જોડાઈ રહેવા જરૂરી છે એટલે મજૂર મહાજન સંઘ ઓગણીસો ને વીસમાં એની સ્થાપના થઈ મજૂર મહાજનસંઘ ગાંધીજીના દ્વારા અને એના પ્રમુખ અધ્યક્ષ બનાવવામાં આવ્યા અનસુયાબેન સારાભાઈને જેમાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા અનસુયાબેન સારાભાઈને તો કહી દીધું બેન તમને છે ને જેટલી ધૂમ મચાવી એટલી મચાવો ધમાલ કરી નાખો મજૂરોના પક્ષેરો તો આ મજૂર મહાજન સંઘ રાષ્ટ્રીય મજૂર સંઘ પછી ઓગણીસો ને પાંત્રીસમાં બન્યું હતું ભાઈ બરાબર ને મજૂર કઈ જગ્યાએ લાલ દરવાજા અમદાવાદ આનું જે કાર્યાલય હતું ને લાલ દરવાજામાં હતું એ વિસ્તારમાં અમદાવાદ મજૂર મહાજન સંઘ એવું લખો તો પણ ચાલે એ રીતે પણ ચાલી જાય રાષ્ટ્રીય મજૂર સંઘ બન્યું હતું ઓગણીસો ને પાંત્રીસમાં એના અધ્યક્ષ કોણ હતા ભાઈ રાષ્ટ્રીય મજૂર સંઘ બન્યું હતું ઓગણીસો ને માં એના અધ્યક્ષ કે પ્રમુખ કોણ હતા ભણવામાં થોડું ધ્યાન રાખજો ભાઈ તમારાથી રહેતું હોય તો રાખજો આનો જવાબ આપજો ને ભાઈ આનો જવાબ તો આપજો રાષ્ટ્રીય મજૂર સંઘ ઓગણીસો ને પાંત્રીસમાં બન્યું એના અધ્યક્ષ કોણ હતા શું લાગે છે તમને મિતેશભાઈ પટેલનો જવાબ સાચો છે વલ્લભભાઈ પટેલ સરદાર પટેલ એ ઓગણીસો પાંત્રીસ રાષ્ટ્રીય મજૂર સંઘ એના અધ્યક્ષ ઓગણીસો કહું છું આ તો તમારી સામે દેખાય છે ઓગણીસો મહાજન સંઘ અનસુયાબેન સારાભાઈ આ તો અલગ છે પેલું રાષ્ટ્રીય મજૂર સંઘ હતું જેના અધ્યક્ષ હતા સરદાર પટેલ બરાબર ને ઓકે થઈ ગયું આ તો રેડી ઓકે તો આ રીતે અમદાવાદ મિલ મજૂર આંદોલન મજૂરોના પક્ષે ગાંધીજીએ અમદાવાદ આપણે શું કહેવાય સાબરમતી આશ્રમમાં એક ઉદ્યોગ ભવન પણ આ મજૂરમાં અમદાવાદ મિલ મજૂર આંદોલનને ધ્યાનમાં રાખી જે સાબરમતી આશ્રમ છે મિત્રો એ સાબરમતી આશ્રમમાં એક કોટડી છે રૂમ છે જેને ઉદ્યોગ ભવન તરીકે નામ આપવામાં આવ્યું છે અમદાવાદ મિલ મજૂર ને ધ્યાનમાં રાખીને સાબરમતી આશ્રમ અમદાવાદ નો સાબરમતી આશ્રમ ત્યાં ઉદ્યોગ ભવન આવેલું છે એ અમદાવાદ મિલ મજૂર બરાબર ને તો આવું આવું છે બાકી આના પછી ખેડા સત્યાગ્રહ આના પછી અગત્યનો કયો સત્યાગ્રહ છે ખેડા સત્યાગ્રહ હેસટેગ ખેડા खेड़ा सत्याग्रह ओगनीसो सत्तर अटार <coughs> जो हम शुभ खेड़ा सत्याग्रह सौ पेहला तो आने गुजरात नो प्रथम સત્યાગ્રહમાં કહેવાય છે કેમ અમદાવાદ કેમ નહીં તો અમદાવાદ મિલમજૂર આંદોલન એ આપણા માણસો વચ્ચે હતું મજૂરોએ આપણા માલિકોએ આપણા બધી ઘરની ખેતી છે એટલે બધું ભોપારું ન થાય એટલે સત્યાગ્રહ શું છે કે અહીંયા આપણે અંગ્રેજોના પક્ષે ગુજરાત અંગ્રેજોના પક્ષે લડ્યું હોય એ મુદ્દો અહીંયા સત્યાગ્રહના રસ્તેથી ખેડા છે એટલે આને આપણે ઇતિહાસકારોએ ગણ્યો છે અમદાવાદ એક પ્રકારે કો કોમર્શિયલ આંદોલન જેવું વધારે હતું આર્થિક બાબતોનો પાસું વધારે છે ભલે મજૂરોનું શોષણ થતું હોય તો બરાબર છે પણ આ જોરદાર છે ખેડા સત્યાગ્રહ ઓકે ચલો હવે ખેડા સત્યાગ્રહનું કારણ શું છે મિત્રો શું પ્રોબ્લેમ છે કારણ તો એક તો ખેડામાં થઈ છે અતિવૃષ્ટિ ખેડામાં શું થઈ ગઈ અતિવૃષ્ટિ થઈ ગઈ છે અતિવૃષ્ટિના લીધે બધું ભયંકર પરિસ્થિતિ થઈ પાક બધો ફેલ ગયો એ સમયે નિયમ હતો અંગ્રેજોમાં કે છ આનાથી ઓછો પાક થાય છ આના કરતા છ રૂપિયા આપણી ભાષામાં એ વખતે આના ચાલે છે છ આનાથી ઓછો પાક થાય તો મહેસૂલ મુલતવી રાખવામાં આવે કે ભાઈ આ વર્ષે મહેસૂલ નહીં આપીએ પછી કેરી ઓન કરવામાં આવશે ચાર આનાથી ઓછો પાક થાય એટલે છ થી ચાર મુલતવી થી નીચે જો પાક જાય તો મહેસૂલ છે ને માફ પચાસ ટકા માફ કરવાનું થાય તો અહીંયા આવા આવા નિયમો હતા એટલે અતિવૃષ્ટિ થઈ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોએ માગણી શું કરી મહેસૂલ માફ કરવું આ પહેલો મુદ્દો અને ગાંધીજીને બધા એવું એ કહેતા કે ભાઈ મહેસૂલ છે ને હાલ પૂરતું મુલતવી રાખો હાલ ન લેતા તમને પછી આપી દેસુ ભાઈ આ વખતે લાઇટ બિલ નહીં ભરાય આવતી વખતે મેં જોડે ભરી દઉં તો બસ એવા ટાઈપનું કામકાજ છે તો આ રીતનું અતિવૃષ્ટિના અને ત્રેવીસ ટકા જેટલો મહેસૂલ વધારો પણ ઠોક્યો હતો એ તો પાછો બધું કર્યું પાછું તો આવી આવી વાતો છે ખેડા સત્યાગ્રહમાં તો લોકો એવું કીધું કે ચાર આના નહીં પૈ આનાનો એ પાક નથી થયો સો ટકા પાક ફેલ ગયો છે એટલે મુલતવી તો આવે જ નહીં માફ કરવાની વાત આવી અમને મહેસૂલ માફ આપો પણ પેલો મામલતદારને બધા માનતા જ નથી કે ચાલુ મજા છે વરસાદ સારો થઈ ગયો છે શું ટેન્શન લેવાનું મિત્રો જલસા કરો ને વેરો આપો ટાઈમ સર પણ લોકોને લાગ્યું કે આ ભૂડિયાઓ માનસી નહીં એટલે પહેલેથી વિરોધ ટાઈટ રાખ્યો સરુંન શરૂ રાખ્યો તો ખેડા સત્યાગ્રહ કોના કારણે બાપુજીએ અહીંયા જોડાયા છે તો મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ આ બંને જણાએ પત્ર લખી લખીને ગાંધીજીને બોલાયા આવો કે અમારી બાજુ ઓકે તો મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ ગાંધીજીને આમંત્રિત કર્યા છે આ જ આંદોલનથી મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર બની ગયા છે રાતોરાત ખેતરનો પાક લઈને આવ્યા હતા ડુંગળીનો બાપુજી ટાર્ગેટ ક્લિયર અને પછી તો હાથી ઉપર બેસાડીને એમની તો યાત્રા કાઢી કે આ તો આપણા ડુંગરી ચોળ છે બાકી શંકરલાલ પરીખે એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે ખેડા ખેડા સત્યાગ્રહ ઇતિહાસ કોને લખ્યો તો શંકરલાલ પરીખ અને શંકરલાલ બેંકર બે અલગ અલગ છે પાછા તો ખેડા સત્યાગ્રહ નો મુદ્દો જામ્યો અહીંયા બધું ગાંધીજી ને બધાએ મહેસૂલ વિશે નામ કરીને બાપુજીએ છસોમાંથી સાડા ચારસો ગામનું ઓડિટ થયું પોતે ત્રીસ ગામનું કર્યું તો ખેડા સત્યાગ્રહ દરમિયાન ખેડાના છસો ગામમાંથી ચારસો પચાસ ગામનો અહેવાલ તૈયાર થયો કે ભાઈ અમારે પાક ફેલ ગયો છે એવું બધું બતાવવું પડે સહીઓ લેવી પડે ગામના લોકોની તો ભાઈ એક્સ વાય જેડ ગામનો અહેવાલ બીજાનો અહેવાલ ત્રીજાનો અહેવાલ આમ કરીને સરકારને આપવાનો હોય કે જુઓ સરકાર તમે કેટલો ખોટો ધંધો શરૂ કર્યો છે પણ અંગ્રેજ અમલદારો માનવા તૈયાર છે નહીં મારા બેટા માનતા જ નથી બાપુજીને ખેડામાં નાયા પાડતી હતી નહીં આવવાનું આ બધી ચપલાચૂન કરવાની નહીં પણ છતાંય ગાંધીજી તો પછી તો શું થાય વિશેષ તો તો આ રીતે અહેવાલ તૈયાર થયો ખેડા વિશેનો જવાબદારીઓ તૈયાર થઈ આંદોલનમાં અન્ય કયા કયા લોકો છે તો ગાંધીજીને બધા આવી ગયા પણ એમ લાગ્યું કે અમુક ખેડૂતો થોડા ડાયવર્ટ થઈ રહ્યા છે અમુક ખેડૂતો ડાયવર્ટ થઈ રહ્યા છે જે મોટા ખેડૂત છે એ તો મહેસૂલ ભરવાની તૈયારી બતાવતા હતા કારણ કે પાક જપ્ત પણ થયો છે ધારો કે સિમ્પલ છે અતિવૃષ્ટિ ક્યારે થાય ભાઈ ચોમાસામાં થાય અતિવૃષ્ટિ ચોમાસામાં થાય ચોમાસું તો ક્યારે આવે તમને ખ્યાલ આવી ગયો જુલાઈ મહિને ઓગસ્ટ સપ્ટેમ્બર અતિવૃષ્ટિ થઈ ગઈ પછી વેરો ક્યારે આપવાનો હોય જ્યારે સિઝન પૂરી થાય ને ચોમાસાની પછી પાક લેવાય નવેમ્બરની આજુબાજુ પણ વેરો આપવાની ના પાડી દાદાગીરી કેમ નહીં ઘડે અને આગળ વધ આપણે પેલું નવી ખેતીવાહી સિંચાઈ રવિ પાક તો રવિ પાક કે જે શિયાળુ પાક કહીશું આપણે એ જે વાયો નવો એ જે પાક વાયો એમાં જે ખેડૂતોનો પાક મહેસૂલ આવ્યો ના હોય ખેડૂતોએ અંગ્રેજોએ જપ્ત કર્યું કે ભાઈ મેં ઘઉં આવ્યા હોય દિવાળી ઉપર ફેબ્રુઆરીમાં ટણાટન તૈયાર થયા મેં વેરો ભર્યો જ નથી અંગ્રેજો મારું ખેતર કોઈ પઠાણને આપી દે કોઈ ડાકુને આપી દે કે ભાઈ અડધું તારું અડધું મારું તું રાખ જલસા એમ કરીને ઘણાનો તો પાકે લઈ લીધો ને પૈસાએ લઈ લીધા એટલે ઘણા ખેડૂતો એમ કે ભાઈ વેરો આપી દો પાંચ હજારનો સામાન આવવાનો હતો આવક થવાની હતી પચાસ રૂપિયાના વેરા માટે શું કરવા પડે આપણે તો આવી આવી વાતો પણ લાગ્યું કે અમદાવાદમાં પેલા મજૂરો ડાયવર્ટ થઈ જતા હતા ખેડૂતો ડાયવર્ટ થઈ ગયા મરી ગયા અહીંયા ખેડૂતો ડાયવર્ટ થવા જોઈએ નહીં એટલા માટે જ બાવીસ માર્ચ ઓગણીસો ને અઢાર ના દિવસે નડિયાદ અનાથ આશ્રમ માં એક બેઠકનું આયોજન થયું કે ભાઈ બધા આગેવાનો ગામડામાંથી એક બે ત્રણ ચાર આગેવાનો ભેગા થાય ભેગા થયા પછી સત્યાગ્રહની પ્રતિજ્ઞા લીધી ગાંધીજીએ કીધું કે ખાવ બધા પોતપોતાના મમ્મીની સોગન કે અમે પ્રાણ જાય પણ વચન ન જાય મહેસૂલ ભરશું નહીં તો આ રીતે સત્યાગ્રહની પ્રતિજ્ઞા લોકોએ લીધી ને એટલા માટે જ ખેડા સત્યાગ્રહ અહીંયાથી શરૂ થયો છે એવું માનવામાં આવે છે ભૂલથી તારીખ પૂછે તો બાવીસ માર્ચ લખવાનું ઓરિજિનલમાં સાચા અર્થમાં પ્રતિજ્ઞા લીધી કે હું મારી મમ્મી સોગન કહું છું કોઈ પણ દિવસ વેરો ભરીશ નહીં શામ મરી જઈશ પણ વેરો નહીં ભરવું તો આવી બધી પ્રતિજ્ઞા લીધી નડિયાદ અનાથ આશ્રમ એમાં રમૂજી વાત એ થઈ હતી કે આ જે ભાઈ ખરા ને શંકરલાલ પરીખ એ તો મેન આગેવાન હતા પણ એમને જેમને જમીન વાવવા આપી તેમનો ખેડૂ કહેવાય જે ખેતર એને બારોબાર મહેસૂલ ભરી દીધું એને ત્યાં ઉગરાણીમાં આવ્યા હશી તો મહેસૂલ ભર દીધું અને અહીંયાથી શંકરલાલ પરીખ એટલે ગાંધીજીએ કીધું કે ભાઈ પ્રતિજ્ઞા લીધી હતી ઉલ્લંઘન થયું છે પછી તમે કર્યું ના કર્યું પણ હવે તમે તમારી જમીન ધર્માદુ આપી દો તો સાહેબ શંકરલાલ પરીખે પોતાની જમીન સાર્વજનિક કામ માટે ધર્માદા તરીકે આપી દીધી કે આજથી હું આનો માલિક છું નહીં બરાબર ને તો આ રીતની વાત છે હા અનાથ આશ્રમ હિન્દુ અનાથ આશ્રમ અનાથ બાળકો આશ્રમ હતું તો આવું કામ થયું અને પછી કયા કયા આગેવાન અહીંયા જોડાયા છે ખેડા સત્યાગ્રહમાં તો ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈની ડેબ્યુ મેચ છે ભૈયા પ્રથમ રાજકીય આંદોલન અને પછી તો જે ધૂમ મચાઈ છે કરણ અર્જુન ની જોડીએ તો વલ્લભભાઈ પટેલ પહેલું રાતકીય આંદોલન છે બરાબર ને રેડી થઈ ગયો કામકાજ વલ્લભભાઈ પટેલ સેકન્ડ નંબર ઉપર индуલાલ યાગ્નિક એ પણ આમાં ગાંધીજીને મદદ કરી રહ્યા છે આ જ આંદોલનથી ઇન્દુલાલે નવજીવનનું તંત્રીપદ ગાંધીજીને સોંપ્યું નવજીવન સામયિક ગાંધીજીને સોંપી દીધું ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવન સામયિક ગાંધીજીને સોંપી દીધું છે આ જ આંદોલનથી થર્ડ નંબર ઉપર કયા કયા આગેવાનો આમાં જોડાયા છે એ અહીંયા જરા ધ્યાન ઉપર લઈએ આપણે रविशंकर महाराज पण आम्हाला सत्याग्रह परीख अमृतलाल ठक्कर विठ्ठलभाई पटेल અને ગોકરદાસ પારેખ એમાં આ બે જણા મુંબઈ સભ્ય છે આમનું વજન વધારે પડે ભલે સરકાર ના સાંભળે પણ છતાં એ બોલી શકે અને તો આ રવિશંકર મહારાજ નરહરિ પરીખ અમૃતલાલ ઠક્કર વિઠ્ઠલભાઈ પટેલ ગોકળદાસ પારેખ આ બે જણા એ સમયે મુંબઈ ધારાસભામાં છે વલ્લભભાઈના ભાઈ છે વિઠ્ઠલભાઈ પટેલ વિજય પટેલ વિજય પટેલ બંને વિજય પટેલ અને ગોકળદાસ પારેખ એટલા માટે આ બેહરી સરકાર આ મુદ્દા માટે જાગે એટલે ચોવીસ એપ્રિલના દિવસે મુંબઈમાં એક બેઠકનું આયોજન થયું જેના અધ્યક્ષ હતા વિઠ્ઠલભાઈ પટેલ ખેડા સત્યાગ્રહને ધ્યાનમાં રાખી અને ચોવીસ એપ્રિલ ઓગણીસો ને અઢાર ના દિવસે મુંબઈમાં બેઠક મળી મહત્વની વસ્તુ એ છે કે જેના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ હતા આમાં ગાંધીજી નો થઈ જાય ઓકે તો રેડિયા મુંબઈ બેઠક ચોવીસ એપ્રિલ ઓગણીસો ને અઢાર અધ્યક્ષ છે વિઠ્ઠલભાઈ પટેલ છે ને અહીંયા ખેડા વિશે જબરજસ્ત કામ ચાલ્યું છેલ્લે મામલતદારે એક એવી દરખાસ્ત કરી ગાંધીજીને કે ભાઈ જે લોકો સક્ષમ છે જો વેરો ભરી દેતા હોય તો અમે ગરીબ લોકોને માફી આપવા તૈયાર છીએ તો આ રીતે પછી સક્ષમે ભર્યો ગરીબને માફી મળી અને ખેડાનું સમાપન થયું એટલે જે લોકો સક્ષમ છે એ ભરે જે સક્ષમ નથી એ ન ભરતા ચાલશે માફી તો આ રીતે કે બાકી ગાંધીજીએ તો મુલતવી રાખવાની બધી વાતો શરૂઆતમાં કરી હતી પણ પછી આ રીતેનું સમાપન સારી રીતે થયું છે ખેડા સત્યાગ્રહ જોરદાર રીતે ચાલ્યો છે ખેડા સત્યાગ્રહ જોરદાર હા આ ખેડા સત્યાગ્રહ જ્યારે આ મુંબઈમાં બેઠક મળી હતી ત્યારે આ બેઠકમાં આ બેઠકમાં લોકમાન્ય ટીરક પણ આવ્યા છે તો ટીરક સાહેબે એવું કીધું હતું કે ભાઈ એક તપાસ પંચનીમો અને ન જ્યાં સુધી નિર્ણય આવે ત્યાં સુધી મૈસૂલ લેવાનું નહીં મુલતવી રાખવાનું તપાસ પંચની રચના કરવી અને નિર્ણય ન આવે ત્યાં સુધી મૈસૂલ મુલતવી રાખવું આ ટાઈપની માગણી આ ટાઈપનું સજેશન કોને આપ્યું હતું બેઠકમાં આ બેઠકની વાત છે એમાં ટીરક સાહેબ બોલ્યા છે કે જ્યાં સુધી એક કમિટી સરકાર બનાવે એમાં અમારા પણ નેતાઓ મેમ્બર્સ હોય લોકો પણ અને એનું નિવેડો ન આવે ત્યાં સુધી મૈસૂલને સ્થગિત કરો હાલ ઉઘરાવ બુઘરાવાનું નહીં કોઈ કેલ્ક્યુલેશન નહીં કશું જ નહીં એને સ્ટોપ લેવલ ઉપર રાખો તો આવું સજેશન કોને આપ્યું હતું લોકમાન્ય ધીરકે આપ્યું છે મિત્રો અને આ રીતે છેલ્લે ખેડા સત્યાગ્રહ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો બરાબર છે આને કહેવાય સત્યાગ્રહના પગરણ કેવી રીતે સત્યના રસ્તે ગાંધીજીએ ખેડા અમદાવાદ મિલમજૂર અને ચંપારણને પૂર્ણ કરી દીધો અફળાતુન કામકાજ થાય બરાબર છે તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ ઓગણીસો ને સત્તરના ત્રણ અગત્યના સત્યાગ્રમે તમને ચલાયા અહીંયા પંચ્યાસી ટકા લોકોનું ધ્યાન તો હતું નહીં પણ જે મારા પંદર ટકા મિત્રોએ ધ્યાન ઉપર લીધું હોય તો એ સારી જ વાત છે યોગ્ય આપણે મદદ થઈ શકે એટલું સારું બરાબર છે ને ભાઈ કોઈને કંઈ આ જે ચાલ્યું એમાં પ્રશ્ન હોય તો પૂછી લો આ જેટલું ચાલ્યું એમાં પ્રશ્ન હોય તો પૂછી લો गांधीजीનો આ ત્રીજા નંબરનો સત્યાગ્રહ છે પહેલો ચંપારણ પછી અમદાવાદ મિલ મજૂરને પછી હવે આ ખેડા ઓકે સો ટકા ચાલશે વિશાલ ભાઈ ઓકે થઈ ગયું ભાઈ ચલો ઓકે સારું છે હા આપણી બુક ચાલે જ ભાઈ તલાટી માટે સો ટકા ચાલે ટેન્શન નહીં ભાઈ મજા છે ને હવે નીકળ્યા સારું છે ચલો મુકેશભાઈ આભાર મળીએ તો પછી બધાને ફરી પાછા એકાદ વખતે મળશું યુટ્યુબના માધ્યમથી કંઈક આવો એક સમયગાળો લઈને આવશું અને એ કંઈક કરશું ચર્ચા કરશું અને કામ થાય હું કામ સારું કામ કરશું ખેડા સત્યાગ્રહથી સરદાર વિરુદ્ધ નહીં મળે બારડોલી સત્યાગ્રહથી સરદાર વિરુદ્ધ આપણા ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એવી આપણું જ્ઞાન પ્રકાશનનું મારું પુસ્તક છે ઓનલાઈન તમને મળશે જ્ઞાન બુકના આપણું જે પોર્ટલ છે જ્ઞાન બુક સ્ટોર્સ ડોટ કોમ એના ઉપરથી આપણા ગુજરાતના ઇતિહાસવાળું પુસ્તક તમને મળશે નેક્સ્ટ વીકમાં આપણે લેક્ચર લઈશું જીપીએસસીનું શું પેલું શેડ્યુલ આપ્યું છે ને લગભગ નવમાં દસમા મહિનામાં બહાર પડશે બસો ને ત્રીસ કે બત્રીસ કે આમ તો બસો નવ્વાણું પ્રાઇસ છે પણ એક ડિસ્કાઉન્ટને બધું કુરિયરને બધું ભેગું કરીને બસો ત્રીસ બત્રીસ કે પાંત્રીસમાં મળે છે અત્યારે બરાબર ને એ રીતે મળે છે ગુડ મળીએ તો પછી શુભ રાત્રિ હેવ અ ગુડ નાઇટ મિલતે